આત્મીય સ્વજનો આજે પચીસમી ઓગસ્ટ બે હજાર એકવીસ વહેલી સવારે કૃપેશભાઈનો મેસેજ આવ્યો કે આદરણીય ઘનશ્યામભાઈ આપણને સૌને છોડી અને પંચત્વમાં વિલીન થવા જઈ રહ્યા છે હજી તો દસ દિવસ પહેલાં મળ્યો તો તબિયત નહોતી સારી સારી થઈ લગભગ આઠમી દસમી ઓગસ્ટે જ્યારે કૃપેશભાઈ વિડીયો પર કોલ કરાવ્યો ત્યારે મારે કૃપેશભાઈને કહેવું પડ્યું કૃપેશભાઈ એમને તકલીફ પડે છે કૃપેશભાઈ કે ગુરુજીને શ્રી કૃષ્ણ કહો ગુરુજીને પ્રણામ કરો અને કંશાભાઈને કોઈ ખ્યાલ પણ નહોતો કદાચ દવાની અસર નીચે હશે પણ ચૌદમી ઓગસ્ટે જ્યારે હું મળવા ગયો એમને ત્યારે તો એટલો બધો એમને આનંદ થયો ઊભા થઈને પગે લાગવું હતું એમને કૃપાબેને માંડ માંડ રોક્યા કે પપ્પા ગુરુજી આશીર્વાદ આપે છે આપણે પ્રાર્થના કરીએ છીએ અને આજે પચીસમી ઓગસ્ટ દસ દિવસમાં ઘનશ્યામભાઈ આપણી વચ્ચે નથી પ્રિય સ્વજનો આ એક એવું વ્યક્તિત્વ છેલ્લા વીસ વર્ષથી હું એના પરિચયમાં સત્કર્મ પરિવારના મોભી તરીકે એમનું માર્ગદર્શન મળતું રહ્યું અને કેટલીક વ્યક્તિઓ જ્યારે સંસાર છોડીને જાય ને ત્યારે આપણને એમ લાગે કે હજી થોડા વધારે રોકાઈ ગયા હોત તો સારું નહીં ઘનશ્યામભાઈ એવું વ્યક્તિત્વ હતા પ્રિય આ મારી એકલાની લાગણી નથી હજારો લોકોની આ લાગણી હશે જેમણે જેમણે ઘનશ્યામભાઈને જોયા છે જેમણે જેમણે ઘનશ્યામભાઈનો સંપર્ક કર્યો છે એમના સાનિધ્યમાં રહ્યા છે એમના વ્યક્તિત્વને નિહાળ્યું છે અનુભવ્યું છે સૌથી પ્રથમ કુટુંબ પ્રત્યે લાગણી ચાલો બધાને હોય કોને ન હોય પણ જ્ઞાતિ પ્રત્યે સમાજ પ્રત્યે લાગણી જે ઘનશ્યામભાઈએ રાખી છે નાનામાં નાના માણસ સાથે હળી ભળી જવાની એમની વૃત્તિ આટલા મોટા ઉદ્યોગપતિ આટલા મોટા સમાજસેવી ધર્મ પ્રત્યેની એમની નિષ્ઠા અને આ બધું હોવા છતાં ડાઉન ટુ અર્થ એટલો સરળ સ્વભાવ બીજી વસ્તુ જેમ એમને ગમી છે અને અનેક લોકોએ આ વાતની સાક્ષી પૂરી છે કે આદરણીય ઘનશ્યામભાઈ રત્ન પારખું ઝવેરી જેવા હતા સામા માણસમાં રહેલી આવડતને એના ગુણને એની ક્વોલિટી અને એબિલિટીને જોઈ એનું ભવિષ્ય સર્જન કરવાની શક્તિ ઘનશ્યામભાઈ પાસે હતી ઘણી વખત એવું બને કે વ્યક્તિને પોતાની ક્વોલિટી ખબર ન હોય એની અંદર જે છુપાયેલા ગુણો છે વ્યક્તિને પોતાને ખબર ન હોય પણ જેમ કોઈ ખાણમાંથી હીરો શોધી કાઢે એવી રીતે ઘનશ્યામભાઈ એ વ્યક્તિને એના ગુણોનો પરિચય કરાવતા એને જવાબદારી સોંપતા અને બીજમાંથી જેમ વૃક્ષનું સંવર્ધન થાય એવી રીતે એ વ્યક્તિના ગુણોનું સંવર્ધન કરી અને કેટલા લોકોની જિંદગીઓ બનાવી હશે આવા અનેક લોકોએ મને કહ્યું છે કે ગુરુજી આજે અમે જે કંઈ છીએ ઘનશ્યામભાઈને લીધે છીએ બહુ નાની ઉંમરે એમણે અમારી ક્વોલિટીને ઓળખી કાઢેલી ઘનશ્યામભાઈ જો ન હોત તો અમે આજે જે સ્થિતિમાં છીએ ન હોત આવા અનેક લોકોએ મને પોતે આવીને વાત કરી છે દયાળુ સ્વભાવ કોઈનું પણ દુઃખ જોઈને લાગણીશીલ થઈ જાય સજ્જોને કથા સાંભળવા સાથે બેઠા સામે બેઠા હોય અને મારી નજર હોય કથામાં જ્યારે કરુણ પ્રસંગ આવે ને ત્યારે ઘનશ્યામભાઈને ઢીલા થઈ જતા મેં જોયા છે એમની આંખોમાંથી અશ્રુ વહેતા હોય મેં જોયા છે આમ આટલો ખમતીધર માણસ આમ આટલો મજબૂત માણસ જીવનના અનુભવી કેટલા કેટલા લોકોની તડકી છાંયડીઓ એમને જોઈ હશે પણ છતાંય આટલા લાગણીશીલ કથાના પ્રસંગો સાંભળીને તો લાગણીશીલ થઈ જાય પણ કોઈના જીવનના પણ દુઃખની વાતો સાંભળે ને ત્યારે ઘનશ્યામભાઈ ઢીલા થઈ જાય આ એક શ્રીફળ જેવું વ્યક્તિત્વ બહારથી જુઓ તો કેટલા કડક અને એવા લાગે પણ અંદરથી લાગણીનું મીઠું ઝરણું એમણે ક્યારેય સુકાવા ન દીધું પારકી છઠ્ઠીલનો જાગતલ એવા વ્યક્તિ કેટલા લોકો માટે ઘસાઈ છૂટ્યા હશે કેટલા લોકો માટે એમણે ગુપ્ત મદદ કરી હશે અને સાથે નિજાનંદી સ્વભાવ માણસ પ્રેમી ખરા પણ પોતાના એકાંતને માણી શકે એવું તમે સાથે બેઠા હતા અને કંઈક વાત થતી હતી બે ચાર જણા બીજા પણ હતા ઘનશ્યામભાઈ કે કોઈકવાર મન થાય તો હું એકલો હોટલમાં જમવા જાઉં કોઈકવાર મન થાય ને કોઈ સાથે ન આવી શકે તો ફિલ્મ જોવી હોય તો એકલો પિક્ચર જોવા જતો રહું હવે આટલા માણસ પ્રેમી આટલા ટોળા વચ્ચે જીવનારા અને છતાં એકલા ફિલ્મ જોવા પણ જઈ શકે પોતાના એકાંતને માણી શકે પોતાના એકાંતને ઉજવી શકે આ ગુણ બહુ ઓછા લોકોમાં હોય છે કોઈ પણ સત્કર્મ થતું હોય હંમેશા એમનો સહયોગ હોય હોય ને હોય મને નથી લાગતું કે સારું કામ કરવા નીકળેલો કોઈ પણ મનુષ્ય કે સંસ્થા ઘનશ્યામભાઈ પાસે પહોંચે તો ત્યાંથી ખાલી હાથે પાછો નીકળ્યો હોય જે બની શકે અને પારખી જતા પાછી આ પ્રવૃત્તિ કેવી છે અને એ પ્રમાણે ઘનશ્યામભાઈનો સહયોગ હંમેશા હોય જીવનને ઉત્સવ કરીને જીવવાવાળા આ વ્યક્તિ દિનુબા આપનો સહયોગ હંમેશા એમને રહ્યો આ બધી જ વાતોનો હું સાક્ષી છું ભાઈ કેટલીક વાતો એવી હોય ને કે આપણે નજરે જોયેલી હોય ને છેલ્લા વીસ પચીસ વર્ષથી અનુભવી હોય એનું વર્ણન આપણે કરી રહ્યા હોઈએ કૃપેશભાઈ કૃપા ઋષિલ ઋષ્વી નાનકડો જીયાંશ માસુમી અને બંને બહેનો અલકાબેન અલ્પાબેન બંને જમાઈઓ વિદેશભાઈ સ્નેહલભાઈ આ બધાને મારે એટલું જ કહેવાનું છે કે એક ભર્યું ભર્યું જીવન ઘનશ્યામભાઈ જીવી ગયા છે આપણા માટે એક ખૂબ સારો આદર્શ દીવાદાંડી જેમ હોય અને એની સામે જોઈને જીવન જીવવાનું હોય એવી રીતે ઘનશ્યામભાઈએ આપણા માટે ખૂબ જ સરસ ઉદાહરણીય જીવન રજૂ કર્યું છે કૃપેશભાઈને તો હું જાણું છું ખૂબ સરસ ગુણો એમણે પોતાના જીવનમાં ઉતાર્યા છે દીકરો ઋષિલ પણ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે અને આ જ ટ્રેડિશન અંબાલાલભાઈ ઠક્કર પરિવારની સતત ચાલતી રહે દિનુબાના આશીર્વાદ આપ સૌને મળ્યા મળતા રહે અને રાજા રણછોડ જલારામ બાપા અને ભગવાનની નિરંતર કૃપા સતત થતી રહે ઘનશ્યામભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે જ એ સ્વર્ગસ્થ નથી થયા એ આપણા હૃદયસ્થ થયા છે અને ગમતું મળે તો એટલે આ ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ એવા ઉત્સવ પ્રિય આવા આપણા પ્રિય ઘનશ્યામભાઈને શરીરને તો આપણે વિદાય આપીએ છીએ પણ એમની ચેતના એમનો આત્મા એમનું માર્ગદર્શન સતત આપણી સાથે રહેશે અને આપણા સૌનો વિકાસ કરતો રહેશે એવી શુભકામના સાથે પુનશ્ચ પરમાત્માને કહીએ કે પ્રભુ અમારા એક પ્રિય વડીલ આપણી પાસે પહોંચ્યા છે એમના કર્મો જ છે કે એમને સુંદર સ્થાન આપના ચરણોમાં પ્રાપ્ત થશે પણ પ્રભુ એમની ઘનશ્યામભાઈની અમી દ્રષ્ટિ અને આપના આશીર્વાદ સમગ્ર ઠક્કર પરિવાર પર સમગ્ર જ્ઞાતિ પર સમગ્ર સમાજ પર વરસતા રહે અને એમના આદર્શોને સામે રાખી અને આપણે જીવનમાં પ્રગતિ કરતા રહીએ એવી શુભ ભાવના સાથે સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખમાં આપનુંયાત ઓમ શાંતિ શાંતિ શાંતિ